હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ખેડૂતોને મળતો વીજ પુરવઠો દિવસને બદલે રાત્રિનો અચાનક કરી દેતા ધરતીપુત્રો વીજ કચેરી ખાતે દોડી આવ્યા હતા, પણ ધરતીપુત્રોની રજૂઆત સાંભળવા કોઈ અધિકારી જ કચેરી ખાતે ના હોય. ધરતીપુત્રો રજૂઆત કરે તો કોને કરે? સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને મળતો રાત્રિનો વીજ પાવર દિવસનો કરવામાં આવ્યો છે અને જેને લઈને ખેડૂતમાં પણ ખુશી જોવા મળી છે. પણ બીજી બાજુ પ્રાંતિજ વિસ્તારમાં દિવસે મળતો વીજ પુરવઠાનો પ્રોગ્રામમાં અચાનક ખેડૂતોને કોઈપણ જાતની જાણ કર્યા વગર દિવસને બદલે રાત્રિનો કરી દેતા ખેડૂતોને ખબર પડતા રાત્રિના સમયે ધરતીપુત્રો પ્રાંતિજ ખાતે આવેલ વીજ કચેરી ખાતે દોડી આવેલ, પણ દોડી આવેલ ખેડૂતોની રજૂઆત સાંભળવા કોઈ વીજ અધિકારી કે તંત્રનો જવાબદાર માણસ ના હોય. રજૂઆત કરે તો કોને કરે? તો વીજ કંપની દ્વારા આપવામાં આવેલ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર કોઈ ઉપાડવાવાળું નહોતું, તો વીજ કચેરીમાં રહેલ ફોન પણ બંધ આવતો હતો. તો રાત્રિના ઠંડીમાં દોડી આવેલ ખેડૂતો રજૂઆત કરે તો કોને કરે? ત્યારે ખેડૂતોનું કહેવું છે કે અમને પહેલાં 10 કલાક વીજ પુરવઠો મળતો હતો અને તે પછી 8 કલાક કર્યો અને હવે 7 કલાક કર્યો છે, જેથી વીજ પુરવઠાને લઈને પણ મુશ્કેલીઓ પડે છે. તો સવારનું લાઇટ હોય બધા જ મોટાભાગના ખેડૂતો બટાકાની ખેતી કરે છે, તે રાત્રિના સમયે મોટર ઓટોમાં મૂકીને ઘરે જતા રહ્યા છે. અને જો સવારના બદલે આજે રાત્રિના વીજ પુરવઠો મળશે તો બટાકાનો વાવેતરમાં પાણી ફરી વળશે. ત્યારે અચાનક સવારના બદલે રાત્રિનો પ્રોગ્રામ ચેન્જ કર્યો, પણ ખેડૂતોને જાણ ન કરતા ખેડૂતો વીજ કંપનીની કચેરી ખાતે રાત્રિના સમયે ઠંડીમાં દોડી આવ્યા હતા, પણ કોઈ જવાબદાર અધિકારી ના હોય ખેડૂતો વિલા મોઢે પરત ફર્યા હતા. જીલ રાવલ, JSTV, પ્રાંતિજ. સીઝન બદલીને રાતે આજ રાતે 9:45નો પ્રોગ્રામ કરી દીધો, બરાબર. UGSL કોઈ જાણ જ નહીં કરતું ખેડૂતોને. ખેડૂતોને કશી ખબર જ નહીં હોતી ક્યારે લાઇટ આવવાનું છે, શું છે. પહેલાં 10 કલાક લાઇટ આપતા હતા, અચાનક 8 કલાક લાઇટ કરી દીધું, 7 કલાક કરી દીધું. આજ રાતે પ્રોગ્રામ એમને એક્સચેન્જ કર્યો તો બી ખેડૂતોને જાણ જ નહીં કરી અને 7 કલાકનું લાઇટ કરી દીધું, બરાબર. એટલે ખેડૂતોને તો ખ્યાલ જ નથી કે પાણી ક્યાં જાય છે. ખેડૂતોના મગજમાં એવું છે કે સવારે 5:30નું લાઇટ છે, લોકો ઓટોમાં મૂકીને ઘરે જતા રહ્યા છે, બરાબર. અમે આ ફરિયાદી કરવા માટે ફરિયાદ બોક્સ ઉપર નંબર જોયો તો કંઈ નંબર પર કોઈ જવાબ નથી મળતો, કોઈ અધિકારી છે નહીં, બરાબર. એટલે અધિકારીને હમણાં જાણ કરવા માટે કે આજનો દિવસ આજે રાતે જે લાઇટ આપવાના છે તાત્કાલિક ખેડૂતોને ખ્યાલ નથી, બંધ રાખે. આવતીકાલે એમને જે પ્રોગ્રામ કરવો હોય ખેડૂતોને જાણ કરે. અને રાતનો પ્રોગ્રામ તો છે જ નહીં, દિવસના પ્રોગ્રામ છે. એમને પ્રોગ્રામ કેમ એક્સચેન્જ કર્યા ખેડૂતોને કીધા વગર? ખેડૂતોને તો ખ્યાલ જ નથી, તો નથી અધિકારી કોઈ છે નહીં અત્યારે હાલ કોઈ. હા, ફરિયાદ બોક્સમાં નંબર લગાવ્યો પણ કોઈ ઉપાડતું નથી, ટૂટું બોલીને નંબર જ નહીં લાગતો, અવાજ જ નહીં જતો આગળ કંઈ. જો આ લોકોએ પહેલાં તો જે ફરિયાદ બોક્સ નંબર આપ્યો છે 02770 વાળો એ નંબર લાગતો જ નથી. અચાનક આ લોકોએ નવો મોબાઈલ નંબર જાહેર કર્યો છે, એ કોઈ ખેડૂતો જોડે મોબાઈલ નંબર છે નહીં, બરાબર. મોબાઈલ નંબર ઉપર કોઈ ખેડૂતો જોડે, મારા જોડે મોબાઈલ નંબર છે, મેં જાણ કરી કે ભાઈ લાઇટ કેટલા વાગ્યા છે કે પોણા 10 આવશે, 9:45. હવે ઘણા ખેડૂતો અમારા ગામની અંદર બટાકાનું વાવેતર કરેલું છે, તે લોકો ઓટો મૂકીને જતા રહ્યા. હવે સવારે 5:30-6:00 આવે ખેતરમાં, ત્યાં સુધી રાત્રે લાઇટ આવી ગયું, આખી રાત ખેતરમાં પાણી જાય, બટાકા અંદર ક્રેકિંગ આવે તો જવાબદારી કોની? તો EGSLનો કોઈ પણ પ્રકારના અત્યારે અમે રાત્રે અહીં આવ્યા તે લોકો કે અમારે જેટકોના સાહેબ નથી, EGSLના સાહેબ નથી, તમે સવારે જાણ કરો. તો રાતનું શું પણ આજનું? આજે સવારે 1:30 વાગે લાઇટ આવ્યું, 1:30 અરે સવારે 5:30, 5:30 1:30 અને રાત્રે 9:45 સવારના 6:30 સુધી. તો એટલું 5:30 તો 5:30 સુધી 7 કલાકનું લાગે 5:30 એટલે જે હોય એટલું પાણી ખેતર ખમી શકે એવું હતા હાલ પોઝિશન કોઈની છે નહીં. અને રાતનું તો ઠંડીના માહોલમાં રાતનું લાઇટ યોગ્ય જ નહીં એમ. અને 7 કલાક કરે, 10 કલાક કરે, 8 કલાક કરે, કોઈ ખેડૂતોને જાણ કરતા નથી એ લોકો. અધિકારી એ લોકો મેસેજ કરે છે, નો ડાઉટ કે મેસેજ કરે કે ભાઈ તમારું બિલ બાકી છે, તમે બિલ ભરી જાઓ, એ મેસેજ કમ્પલસરી આવે છે, પણ બાકી ટાઈમનો કોઈ મેસેજ કોઈ મેસેજ નહીં. હેલ્પરનું ફોન કરી દે, હેલ્પર એમ કે ભાઈ તમે બોર્ડમાં EGSLમાં જાણ કરો, અહીંયા જાણ કરીએ તો એ કોઈ મોબાઈલના ઠેકાણા નહીં, નંબરના મોબાઈલ ઉપર ફોન કરી દે સાહેબ કે ભાઈ અમે આગળથી જવાબ આવ્યો, અમે શું કરીએ એમ. તો ખેડૂતોનું શું? અત્યારે અહીંયા આવ્યા તો કોઈ અધિકારી મળ્યા? કોઈ નહીં. અમે અંદર જઈને આવ્યા તો એ લોકો કે અમે જેટકોના માણસ છે, તો તમે જેટકોનો સાહેબ કાલે સવારે આવશે, EGSLના સાહેબ કાલ સવારે આવશે, બીજા સાહેબો કાલ ગાંધીનગર મુકાયા છે, एटले काल सवारे आवे तमे काल सवारे आओ तो आनी तमने संपूर्ण जाण मळशे ए रीतना अत्यारे अमने कई नथी रवाना करे सूर्योदय योजना लागू पाड़ी थी तो हवे जे लाइटनो प्रोग्राम सवारनो ज छे दिवसनो बेस गवर्नमेंटे जाहिर करजो खेडूतने दरेक खेडूतने दिवसनो लाइट आपवो दिवसनो लाइट आपवो तो दिवसनु लाइट तो अब आतार सुधी दिवसनु आव्युं हवे आचा अचानक रात्रे ए लोकोए कर दीधुं ए बी हवे खेडूतोने 6 वागे जाण थई 6 सरा 6 के भाई 9:45 लाइट आवशे तो एनु रीजन तो आवुं जोईए के ए बी फोन करवाथी जाण थई छे अमने एवुं नथी के ए लोकोए अमने मेसेज कर्यो आ तो वाया वाया अमने जाण थई के भाई 9:45 लाइट आवशे छेल्ला एक वर्षथी आपणे जोईए छीए तो जीबी नु जे शेड्यूल छे जे सिस्टम है ये बहुत खराब पुअर रीते चालू कहवा मतलब कोई प्रॉपर सीस्टम ज नहीं कि जे प्रॉपर टाइम आप बराबर पहला तो ये सुधारवा जरूर है। और लाइटनो टाइम थ्री फेज की बात करूँ छूँ तो थ्री फेज में खरेखर बहुत लोगों तकलीफ थाय कारण के रात टाइम कर गए एटले लोगों काटवे पड़े और थ्री फेज में सरकार जाहिर करे पण खानगी रीते कहवा मतलब मैसेज कर दे तो दरेक लोग पास मोबाइल होता नहीं कारण खेडूतो एवा छे नहीं कि जे लोग तत्काल में जोई ली એટલે કહેવાનો મતલબ એવો છે કે આવર ફરીથી એવું કોઈ કરો તો કમ્પ્લીટ પ્રોપર ટાઈમ આપો અને દિવસનું લાઇટ થાય એવી રીતે કરીએ કો સરકારે છેલ્લા એક વર્ષથી એવું આપ્યું છે કે ભાઈ સૂર્યોદય યોજના એ એવી યોજના છે કે ખેડૂતોને દિવસે જ લાઇટ મળે રાત્રે ખેડૂતોને ઠંડીમાં જવું ના પડે અને હેરાન ના થાય તો એ યોજનાનું શું કર્યું સરકારે અહીંયા તો એ યોજના કોઈ લાગુ નહીં પાડતા સવારમાં એક વખતે બે વખત સવારનું લાઇટ આલે એક વખત બપોરનું લાઇટ આલે અત્યારે સાંજનું લાઇટ થઈ જાય તો કરવાનું શું ખેડૂતને બસ દોડધામ જ કરવાની ખેડૂતને બીજું કંઈ કરવાનું જ નહીં સરકાર ધક્કા ખરવાનું ખેડૂત ધક્કા જ ખાય બસ બીજું કશું જ નહીં કોઈ સિસ્ટમ જ નહીં સરકારની પહેલાં તો બબે ટ્રીપે લાઇટમાં ઘડીકમાં કલાક લાઇટ જતું રહે પછી પાછું આવે એટલે જે પીધેલું પડે એમાં ફરી પાણી જાય એટલે અમારું શું બસ લાઇટ બિલ જ બરબર કરવાનું બીજું કશું કરવાનું નહીં ખેડૂતોને તો આ સવારમાં લાઇટ હતું 5:30 અત્યારે પાછું 9:45 કરી દીધું લાઇટ એમને એટલે આજે બબે વખત લાઇટ આવશે તો ખેડૂતો શું करे जेमने अत्यारे पती गयु छे पानी पीवड़ावानुं काले जेने पीवड़ावानुं होय एमने अत्यारे ओटवा मूक्युं होय तो आखी रात लाइट जात शुं थाय एनी जवाबदारी कोनी भरवानी अने जो नुकसान ज्यु जेना खेडूतने बटाकावाळा के गहुवाळा के जेने पानी फरी भराई गयुं छे एना वर्तर कोना छे त्यारे तो सरकार एम कहे छे के भाई तो तमारे ध्यान राखवानुं कोने मेसेज मोकल्यो छे अत्यारे तो मारे एवुं केवुं छे के अत्यारनुं जे लाइट छे 9:45 नुं हाल माटे जे आजे अमने कर्युं ए आजे ते अमने बंध ज राखवुं जोईए काले पछी खेडूतोने जाण करे अने पछी भले हाल एम एमनाथी कोई बात नहीं अँ कोई अधिकारी सर ने तमे जोई शको छो ऑफिस बंद छे जे नंबर आपे नंबर लागतो नथी पेला साहेब के अमारे एक साहेब तो गांधीनगर मुकाया छे एक साहेब के काल सवारमां आवशे तमारो इज्युविशियलनो प्रॉब्लम छे तो इज्युविशियलनो तमारा अंडर आवे तो अमारे जवानुं कोना पासे जवाबदारी कोण छे कोई अधिकारी ज नहीं है बस खाली एमने मत मूकी देवानुं सरकारने तो तमे आ ध्यान राखो अने जे ते निर्णय सरकार लावे खेडूतोना हितमां बस एटलुं कहेवुं छे अमारुं। स्वाको आयुर्वेदिक ऑल नेचरल ऑल हर्बल नो टॉक्सिस प्रोडक्ट घूंटणना दुखावा माटे स्वाको तेल घूंटणना दुखावा माटेनु श्रेष्ठ आयुर्वेदिक स्वाको तेल आमड़ा माटेनु स्वाको तेल लगाववाथी झड़पथी वाळमां फरक जोवा मळे छे सफेद थता अटकावे छे खोडो थतो रोके छे स्वाको आयुर्वेदिक पेन रिलीफ स्प्रे स्वाको आयुर्वेदिक पेन रिलीफ स्प्रे जे सांधानो दुखावो घूंटणनो दुखावो पेटनो दुखावो खभानो दुखावो स्नायु ताण मचकोड़ तथा साइटिका जेवा दुखावामां राहत आपे छे। स्वाको आयुर्वेदिक कूल तेल जे स्वाको आयुर्वेदिक कूल तेल जीवाणने चमकीला बनावे छे तेलनी मालिश करवाथी ठंडक पड़े छे ऊंघ सारी आवे छे माथा उपरनी चामड़ीने पोषण आपे छे माथानो रोजिंदो मानसिक ताण दूर करी आपे छे अने स्फूर्ति आपे छे। स्वाको कोल्ड रब आयुर्वेदिक शर्दी कफ गळानी खराश बंदनाक सरदर्द श्वास लेवामां तकलीफ जेवा लक्षणोमां एकदम असरकारक छे। स्वाको पेन रिलीफ ऑइंटमेंट माथानो दुखावो आधा शीशी सांधा के गाउटना दुखावामां मदद करे छे स्नायुना जकड़ाई जता तथा मचकोड़ वगैरे पीड़ा माटे तुरंत राहत आपे छे। स्वाको इनहेलर आयुर्वेदिक नाकनु बंधाऊ श्वासमां राहत अपावे छे। स्वाको बदाम आयुर्वेदिक तेल उपयोग करवाथी वाळ तूटवानी संभावना ओછી થાય છે વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે। स्वाको आयुर्वेदिक बॉडी पाउडर ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે। स्वाको आयुर्वेदिक प्रोडक्ट्स आचार्य मेडिकल LNP कंपनी नी दरेक प्रोडक्ट्स नजीकना मेडिकल स्टोर पर उपलब्ध है।